નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંદરમાન ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી સમગ્ર વિશ્વ અત્યારે જે મહામારી વચ્ચે રહ્યું છે કોરોના વાયરસ આ મહામારીથી સમગ્ર આખું વિશ્વ જે છે તે ચિંતામાં ધકેલાયું છે કોરોનાએ તેનું વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે અને હવે જ્યારે વાત સમગ્ર વિશ્વ પર આવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની એક ચિંતા હોય તો સમગ્ર વિશ્વ એકજૂટ થઈને આગળ કામ કરવું પડતું હોય છે પરંતુ અત્યારે આ મહાસંકટ વચ્ચે સૌ વધારે ખરાબ પરિસ્થિતિ જો કોઈ દેશની હોય તો તે અમેરિકાની છે અમેરિકાના મહાસંકટ વચ્ચે રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી જો તેમને મદદ નહીં કરે દવાને લઈને તો ચોક્કસ તે આગળની પરિસ્થિતિઓનો પણ વિચાર કરશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ખાસ દવાને લઈને જે દંગલ અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે જોવા મળી રહ્યું છે તેના પર આજે આપણે વાત કરવાના છે તેના પર

અને ડોક્ટર ધર્મેશભાઈ ધર્મેશભાઈ છે છે કે જે એમડી આપનું પણ સ્વાગત છે જશુભાઈ સૌથી પહેલા આપની પાસે આવવા માંગો ખાસ ગુજરાતની પહેલા વાત કરીએ તો ગુજરાતની પાંચ એવી કંપની છે કે જેના પર જે આ મેલેરિયાની દવા એવું કહેવાય છે કે ક્યાં કોરોના માટે કેટલાક અંશે સારા પરિણામ આવે તેવું લાગી રહ્યું છે તો ગુજરાતની પાંચ એવી કંપની છે કે જેને મેલેરિયાની દવા બનાવવાનું કહી દીધું છે રો મટીરિયલ પણ આપણા ત્યાંથી જ પૂરું પાડવામાં આવશે તો આ સમગ્ર બાબત કારણ કે દિવસમાં જે પ્રોડક્શન કરીએ છે તે પાંચ લાખ લોકોને સહાય માટે જરૂરી છે પહોંચી પડે છે તો આ જે મટીરિયલ આપણે પૂરું પાડીએ છીએ આ સમગ્ર બાબતને આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો ત્યારે આમ જોવા જાવ તો જે દવા છે હાઈડ્રોક્સિક ક્લોરોક્ન આવે એટલે બધાને એમ જ હોય કે આ દવા છે દવા વપરાતી એની સાથે મેલેટિકમાં એજિથ્રોમાઇસિન જે ગળાની તકલીફમાં વપરા વપરાતી હોય છે મેક્સિમમ ડોક્ટરો થ્રોટ ઇન્ફેક્શનની અંદર એ વાપરતા હોય છે અને બંનેનું કોમ્બિનેશનથી આ કોરોના કોવિડ નાઇન્ટીનમાં ફાયદો થાય છે એવું અમેરિકા એ ઓલરેડી આખું વર્લ્ડ જાણતું થઈ ગયું અને એનું મોટાભાગનું મેન્યુફેક્ચરિંગ જે એપીઆઈ પ્લાન્ટ છે એ ઇન્ડિયાની અંદર છે અને મોટાભાગની મેઇન મેઇન કંપની જોવા જવું તો ઇપકા છે ઝાયડસ કેડિલા છે ઇન્ટાસ છે ડિવાઇન છે ઘણી બધી કંપનીઓ આ પ્રોડક્ટો બનાવતી હોય છે આમ એનું એટલું મોટું સેલ હોતું નથી પણ રૂમેટીમ અર્થરાટીસમાં આ ડૉક્ટરો સૌથી વધુ યુઝ કરતા હોય છે અને એનું જ્યારે રિઝલ્ટ મળવાનું થયું ત્યારે પહેલાં તો ઇન્ડિયન ગવર્મેન્ટે એની ઉપર બાન મૂકેલો કારણ કે આ જે વિકરાળ સ્વરૂપ આખા વર્લ્ડના એક બસો ને પાંચ કન્ટ્રીથી વધુ કન્ટ્રીને જ્યારે લોકો ભોગ બન્યા છે અને એની અંદર એકસો ત્રીસ કરોડ આપણી જે પોપ્યુલેશન છે એમાં કદાચ આ વિકરાળ સ્વરૂપ લે તો આપણા દેશમાં જે દર્દીઓની સંખ્યા વધે તો આ ગોળી મળે ન મળે એના માટે થઈને ઓલરેડી અહીંથી જે નિકાસ થતી હતી એની ઉપર સરકારે કંટ્રોલ કર્યો હતો ઘણા બધા કંપનીઓએ એક્સપોર્ટ પણ કરી દીધેલી છે પણ એ પછી સરકારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોના જે જે કંપનીઓ બનાવતી હોય એના ગોડાઉનમાંથી જેમ કે ટોરેન્ટ છે ઝાયડસ છે ડિવાઇન છે આ બધી જ કંપનીઓ પાસેથી એલ એમની પાસે જે પણ માલ તૈયાર હતો એ બધો જ માલ સરકારની જે ઇએસઆઈએસને એમાં પરચેસ કરી લીધેલો છે જેથી કરીને કદાચ કોઈ જરૂરિયાત ઊભી થાય તો કોઈ અછત ઊભી ના થાય એના માટે સરકારે આ તૈયારીઓ રાખેલી છે ચોક્કસ તો જે પ્રમાણે કહ્યું આપે કે તૈયારીઓની જે સમીક્ષા જે છે તે થઈ રહી છે અને તમામ તૈયારીઓ પૂરતા પ્રમાણમાં થાય તે ચોક્કસ જરૂરી છે કારણ કે મેડિકલ વિભાગની જો વાત કરીએ તો આપણે મેડિકલ ક્ષેત્રે ઇન્ડિયા જે છે વન ટ્વેન્ટી ટુ એટલે એકસો બાવીસમાં ક્રમાંકે છે પરંતુ સમગ્ર વિશ્વ અત્યારે ઇન્ડિયા પર નજર રાખીને બેઠું છે ક્યાંક એવું ચોક્કસથી કહી શકાય વિનોદભાઈ આપની પાસે આવવા માંગીશ ખાસ જે પ્રમાણે અમેરિકા દ્વારા ક્યાંક આશ રાખવામાં આવી ભારત સાથે અને જાહેરમાં

એમાં ઓબ્વિયસલી આપણું કન્ટ્રી જેટલે આપણે પોતાના જે આપણે જે સિટીઝન્સ છે કે આપણા જે ફેલો સિટીઝન્સ છે આપણે સૌથી પહેલાં એમનું વિચારવાનું છે અને આપણે એ બી સમજવું પડે કે આપણે એકસો ત્રીસથી એકસો પાંત્રીસ કરોડનું આપણે એક પોપ્યુલેશનવાળું કન્ટ્રી છે અને સારી વસ્તુ અત્યાર સુધી જે કંટ્રોલ છે તો બરાબર છે પણ જો ખરાબ કદાચ પરિસ્થિતિ ખરાબ થાય તો આપણને જ આ દવાની જરૂર એક મોટા પાયા પર પડે એટલે શું છે સૌથી પહેલાં ઓબ્વિયસલી આપણે પોતાની જાતને જ આપણને પ્રોટેક્ટ કરવાનું છે અને એના પછી એક ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી સેકન્ડ પ્રાયોરિટી ફોર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મારે એવું માનવું છે કે જે કન્ટ્રીઝે નાના નાના ડિપેન્ડન્ટ છે આપણી આપણા ઉપર સ્પેશિયલી જે આપણા નેબરિંગ કન્ટ્રીઝ છે હું તમને એક્ઝામ્પલ આપું કે નેપાલ છે ભૂટાન છે શ્રીલંકા છે મોલદીવ્સ છે કારણ કે આ લોકો શું સ્ટ્રેટેજીકલી આપણા માટે એ આપણા મિત્રો છે વર્ષોથી અને આપણને શું જે મિત્રતા એમને આગળ સુધી બહુ રાખવાની છે કારણ કે છે ને જ્યારે કોરોના વાયરસમાં બધું જ્યારે જ્યારે બી આઉટબ્રેક જ્યારે કમ્પ્લીટ થાય કે સબસાઇડ થાય ત્યારે શું છે કે જે બીજી બધી વસ્તુમાં જે પોલિટિકલ આપણે ઇન્ટરનેશનલ પોલિટિક્સ કે જીઓ પોલિટિક્સ કહીએ છીએ એમાં આપણને આ બધાની જરૂર પડવાની છે કોઈ ના કારણસર તો એ સેકન્ડ ફેઝ આપણા માટે એ છે હવે એના પછી શું છે કે આજે જે આ જે દવાની જે અચાનક જે એકદમ ડિમાન્ડ આવી ગઈ છે ટેકનિકલી તો જે જસુભાઈએ કીધું એ ટેકનિક અલગ વસ્તુ છે પણ એના માટે શું છે યુરોપિયન કન્ટ્રીઝ અને જે સ્પેશિયલી ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરમાં આ વસ્તુ જ્યારે કીધી ત્યારે આ જે દવાની ઇમ્પોર્ટન્સ વધી ગઈ છે હવે શું છે મારે મહત્વનો ક્વેશ્ચન એ છે કે સૌથી પહેલાં આપણે શું એટલું પ્રોડક્ટ કરી શકીએ આપણે એટલું પ્રોડક્શન કરી શકીશું કારણ કે આપણી પોતાની વસ્તી આપણા જે લાયક કન્ટ્રીઝ છે એમની વસ્તી અને એના પછી શું છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા જેવા કન્ટ્રીઝ જ્યારે આપણાથી ડિમાન્ડ કરે એ આપણે એ લોકોને એટલો પુરવઠો આપી શકીશું એક સૌથી મોટો ક્વેશ્ચન એ છે અને બીજું શું છે હિસ્ટોરિકલ તમે જુઓ કે ઇન્ડિયા આપણે હંમેશા પાંચ હજાર વર્ષનો આપણું ઇતિહાસ રહ્યું છે કે આપણે હંમેશા બધાને મદદરૂપ જ બન્યા છે અને હું નથી માનતો કે જો આપણી પાસે એક યોગ્ય પુરવઠો હોય ને તો આપણે બધાને જે આપણો બધા કન્ટ્રીને આપણે આપણા માટે તૈયાર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને છે ને કે બહુ જ એ ઇમ્પોર્ટન્ટ છે કે રાઈટ ડિસિઝન લે હું તમને કહું અત્યારે સવારે જે મને જે ન્યૂઝ આવ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એ એ લોકોએ જે આપણું જે એક્સપોર્ટનું જે હતું જે રિસ્ટ્રકશન હતી એ લોકોએ છે ને અત્યારે રિમૂવ કરી દીધી છે સવારે અને લગભગ કે અઢાર કે ઓગણીસ જે છે કે એપીઆઈ અને ફોર્મ્યુલેશન્સ પર એ લોકોએ છે ને કે એ પાછું ગ્રીન સિગ્નલ આપ્યું છે એમાં આ જે છે હાઇડ્રોક્સિક ક્લોરોક્વિન પણ છે અને એરિઝોથ્રોમાઇન પણ છે એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નો ડાઉટ આજે સવારે સ્ટાન્સ ચેન્જ કર્યો છે હવે એ સ્ટાન્સ ચેન્જ કર્યો છે એ તમે સમજો કે બધા કન્ટ્રી માટે જે છે એ કઈ ગણતરી જે મને ખ્યાલ નથી પણ એ સ્ટાન્સ ચેન્જ કર્યો છે આપણે સવારે આજે ચોક્કસ તો જે પ્રમાણે અહીં જ્યારે દેશની વાત થતી હોય તો સ્વાભાવિક છે કે પહેલા દેશનું વિચારવામાં આવતું હોય છે પરંતુ ઇતિહાસ પણ ગવા રહ્યો છે કે જ્યારે પણ ભારતની કોઈ દેશને જરૂર પડી છે તો ભારત મદદના વાહરે આવી છે ઘણી માટે ધર્મેશભાઈ આપની પાસે આવવા માંગીશ જેમ મેં પહેલા જ કહ્યું અને આપણે વાત થઈ વારંવાર કે મેડિકલની દ્રષ્ટિએ આપણા દેશનો ક્રમાંક એકસો બાવીસમો છે છતાં પણ ઘણા બધા દેશ જે છે છે આપણા પર આશ રાખીને બેઠા ક્યાંક ક્યાંક ને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રીતે તો આ આશને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ખરેખર કારણ કે એક તરફ જ્યાં આપણો એકસો બાવીસમો ક્રમાંક છે બીજી તરફ આપણે થોડા જલ્દી સજાગ પણ થઈ ચૂક્યા છે પણ તેની સાથે વેન્ટિલેટરની જો વાત કરીએ તો ચાલીસ હજાર વેન્ટિલેટર છે અને બીજા દસ હજારનું પ્રોડક્શન થઈ રહ્યું છે તો આ સમગ્ર બાબત ફર્સ્ટ ઓફ ઓલ આભાર આપ સૌનો તમે મને આ પેનલ ઉપર બોલાવ્યો આપણે વિશ્વમાં એકસો બાવીસમાં માં ક્રમાંકે છે એ અલગ ચર્ચાનો વિષય છે પણ આપણે વિશ્વને કઈ રીતે આપણે એક ઉદાહરણ પૂરું પાડી શકીએ એ આપણે જોવાનું છે કે ડિસેમ્બરમાં આ કોરોના વાયરસનો આઉટબ્રેક થયો ડબ્લ્યુએચ એ બધું જ નોટિફાય કર્યું ત્યારથી લઈને આપણા દેશમાં હાલની તબક્કે અપ્રોક્સિમેટલી પાંચ હજાર કેસો આવ્યા છે એકસો પાંત્રીસથી ચાલીસ કરોડની વસ્તીમાં પાંચ હજાર કેસો એટલે આપણે બહુ ઘણું સારું કામ કર્યું છે અને વિશ્વને એક ઉદાહરણ પણ પૂરું પાડી શકીએ કે આપણે આ રીતે કામ કરીને જ્યારે લોકો જવાબદાર લોકો નાગરિકો સરકાર અને તબીબી જગત મળીને કે આપણે કોઈપણ પ્રકારની મહામારી કે વૈશ્વિક સમસ્યાનો આપણે સામનો કરી શકીએ છીએ એ આપણે દુનિયાને દેખાડ્યું છે હવે વિશ્વ આપણી પાસેથી જે આપણે વસુદેવ કુટુંબકમ જે આપણે કરીએ માનીએ છીએ એ ફિલોસોફી આપણી છે આપણે એ રીતે આપણે લોકોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે કઈ રીતે આ બીમારી સામે લડી લડી શકો છો ભલે આપણે વિશ્વમાં છેલ્લા તબક્કે આવતા હોય તબીબી જગતમાં પણ આપણે દર્શાવ્યું છે કે આપણા ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તથા કેમિસ્ટ એસોસિએશન છે કે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે મોટી મોટી કંપનીઓ મારુતિ સુઝુકી છે મહિન્દ્રા એ લોકોએ પણ કહ્યું છે કે અમે તમને વેન્ટિલેટર બનાવવા માટે મદદરૂપ થઈ શકું થઈ શકશું એટલે આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ સરકારને સાથ આપીએ ફાર્મા કંપની છે કે મોલ્ટી મલ્ટીનેશનલ કંપનીઓ છે એ આપ એ આપણી સાથે બધા એકસાથે મળીને કોઈ પણ આપણે સમસ્યાનું સમાધાન કરી શકીએ અને વિશ્વને બતાવી શકીએ છીએ કે આ સમસ્યાનું આપણે આ રીતે સમાધાન કરી શકીએ જેમ તમે કીધું કે અમેરિકાની વસ્તી પાંત્રીસ થી ચાલીસ કરોડ છે ત્યાં સાડા ત્રણ લાખ લોકો અફેક્ટેડ છે કોરોનાથી જ્યારે આપણે ચાઈનામાં દોઢસો કરોડની વસ્તી છે ત્યાં એસી હજારથી નેવ હજાર લોકો અસરગ્રસ્ત થયા છે તો આપણી માટે આપણો પોઝિટિવ પોઈન્ટ એ છે કે આપણે જે વર્સોથી જે પાંચ વર્ષોથી જેમ નમસ્તે કરતા દરેક વિશ્વના તમામ લોકો ભારતને યાદ કર્યા છે અને ભારતે પણ તેમની આશ પૂરી કરી છે જશુભાઈ આપની પાસે આવવા માંગો વિનોદભાઈ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને તેનો જવાબ કદાચ આપ સારી રીતે આપી શકશો કે શું ભારત પાસે એટલો પૂરતો જથ્થો છે કે પહેલા પોતાની મદદ કરી શકે અને પોતાની એક જ માર્કેટ એવું હતું કે લગભગ સાહીઠ થી વધુ રો મટીરિયલ એપીઆઈ નું સેન્ટર કહેવાતું હતું પણ છેલ્લા ચાર મહિનાથી જે એની પરિસ્થિતિ ત્યાંની છે એટલે કોઈ કન્ટ્રી એની પાસેથી માલ લેતું નથી અને એ સંજોગોની અંદર સેકન્ડ નંબરે ઇન્ડિયા આવે ઇન્ડિયાનું એપી સેન્ટર માટે કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષથી સતત પ્રયત્નો કરેલા છે કે ચાઇનાની સામે એપીઆઈ વાળા એટલે ફોર્મ્યુલેશન જે બનાવે છે એ લોકો ફાઇટ કરે કારણ કે રેટ બાબતમાં ઇન્ડિયાનું ઘણું મોંઘું થતું હતું એના ટેક્સ પ્લસ એનો જે પોલ્યુશન વિભાગ ખરું એની બહુ જ હેરાનગતિ હતી પણ છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકારે ઘણી બધી ગાઈડલાઇનો ચેન્જ કરેલી છે અને મોટાભાગની કંપનીઓ એપીઆઈની અંદર આવી ગઈ છે અને મોટાભાગનો જથ્થો આજે આટલા દિવસથી ચાલે છે છતાંય દવાનો જથ્થો પૂરતો મળે હા નાના નાના સેન્ટરોમાં ક્યાંક પ્રોબ્લેમ થાય છે ત્યાં ટ્રાન્સપોર્ટેશન નથી પહોંચતી બાકી જ્યાં જ્યાં લાગી કાંઈક કુરિયર બી બંધ છે અત્યારે અમે દવા પહોંચે એના માટે થઈ અને ગુજરાતના જેટલા બી સીએન ડેપો છે કંપનીના જે ડેપો છે એની સાથે બે દિવસ પહેલાં વિડીયો કોન્ફરન્સથી જે પોસ્ટ ઓફિસે જે સ્ટાર્ટ કર્યું છે એ લોકોનું લોજિસ્ટિક સિસ્ટમ એના પહોંચી વળવા માટે પોસ્ટની પણ અમે યુઝ કરવા માટેનું સીએન્ડ સાથે ગઈકાલે મિટિંગ પણ કરી અને બે દિવસ પહેલાં સન્ડે અમે વિડીયો કોન્ફરન્સથી લોકોને જણાવ્યું કે ભાઈ આવી રીતે થાય હવે રેટ બાબતની જે હતી આજે એનું કન્ફર્મ આવશે એટલે રો મટીરિયલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ આમ તો હિન્દુસ્તાનની અંદર સાહીઠ ટકા જેટલું મેન્યુફેક્ચરિંગ ગુજરાત કરે છે અને ગુજરાતની ક્વોલિટી માટે તો આખું વિશ્વ વખણાય છે કારણ કે વર્લ્ડની અંદર બધે પથરાયેલી છે આપણી ફાર્માસ્યુટિકલ જે ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ કહેવાય છે જેવી છે ટોરેન્ટ છે ઇન્ટાસ છે સન છે ફાઈઝર આપણી ઝાયડસ છે ઘણી બધી કંપનીઓ જે આજે વર્લ્ડમાં એકથી પાંચમાં નંબર આવે છે અને એમની પાસે પૂરતો જથ્થો છે એવું એમના જે આતા આધારભૂત માહિતી છે એની પરથી મળે છે અહીંની વાત કરું ઇન્ડિયાની અંદર તો સરકારે પેશન્ટને જ આ દવા વેચવી એવો આગ્રહ કરેલો છે અને અમારા ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એમનો જે સ્ટાફ છે એણે પણ એક પરિપત્ર બહાર પાડેલો છે કે વિદાઉટ પ્રિસ્ક્રિપ્શન આ દવા વેચવી નહીં નામે શેડ્યુલ એડ છે એટલે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાય નહીં એટલે અત્યારે કંપનીઓ પાસેથી જે સરકારે માલ ખરીદ્યો છે એટલે ડિસ્ટ્રીબ્યુટર પાસે ઓલરેડી આ દવા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન એ દવા અવેલેબલ જ નથી હોલસેલર પાસે નથી તો રિટેલર પાસે આવવાની જ નથી એટલે જરૂરિયાત જ્યાં જણાય છે ત્યાં સરકાર લેવલે જે સરકારી હોસ્પિટલમાં જે એડમિટ છે ત્યાંથી દવાઓ આપવામાં આવે છે એટલે મારી દ્રષ્ટિએ જે રીતે ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ જે ગુજરાતની અંદર છે એ લોકો ખરેખર આ મહામારીની સામે આપણે વિજય મેળવવા પૂરતી તો એમની પાસે પૂરી દવાઓ છે અને કોઈ જગ્યાએ અછત ઊભી નહીં થાય એ ચોક્કસ મને ખાતરી છે ચોક્કસ તો જે પ્રમાણે જશુભાઈએ કહ્યું કે પ્રોડક્શન એટલું વધારી દેવાની પણ ક્યાંક જાહેરાત કરવામાં આવી છે અને લોકોને પૂરતા પ્રમાણમાં દવાઓની જરૂરિયાત જે છે તે પૂરી થાય તે માટેનો પ્રયાસ સતત રાજ્ય સરકાર દ્વારા ને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે વિનોદભાઈ આપની પાસે આવવા માંગુ વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા જે છે અનુરાગભાઈ શ્રીવાસ્તવ અને તેમના દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું કે અમારી પ્રાથમિકતા એ રહેશે કે દેશમાં દવાઓનો મોટો સ્ટોક આવે અને દેશના લોકોને પહેલા પૂરી પડે અને બીજા લોકોની પણ જો જરૂરિયાત હશે તો તમે પૂરું પાડીશું પણ તેના લીધે સતત નવી મુશ્કેલીઓ જે રીતે વધી રહી છે અને આને જોતા સરકારે દવાઓના નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો અને તે દૂર કર્યો છે ચૌદ એટલે દવા પરના પ્રતિબંધને દૂર કર્યો છે આખરે તો આ એક સારી બાબત આ બધા વચ્ચે કહી શકાય ધ્રુવિક જે પુરવઠાનો જે પ્રોબ્લેમ હતો જે જસુભાઈ આપણે સમજાયો એના કારણે શું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટાન્સ ચેન્જ કર્યું છે અને બીજું તમારે એ સમજવું પડે કે જો આ એક કોરોના વાયરસથી આપણે છે ને હટીને છે ને એક જીઓ પોલિટિક્સ અને છે ને ઇન્ટરનેશનલ પોલિટિક્સ આપણને સમજવું પડે કે ચાઇનાથી આખી દુનિયા અત્યારે આમ ને તંગ થયેલું છે અને અત્યારે બહુ આક્રોશમાં છે કારણ કે આ કોરોના વાયરસ માટે એ લોકો બહુ બધા કન્ટ્રી એને જવાબદાર ઠેરાવે છે હવે શું છે અહીંયા ઇન્ડિયાએ પોતાની એક ભૂમિકા ભજવાની છે કે આજે સપોઝ શું છે કે તમે સમજો કે અત્યારે બે ત્રણ એવા ઇન્સિડન્ટ જે છે તમે સાંભળશો તો તમને એમ દુઃખ પણ થશે અને હસવું પણ આવશે ફોર એક્ઝામ્પલ ઇટલીએ ચાઈનાને હેલ્પ કરી હતી અમુક ઇક્વિપમેન્ટ આપ્યા હતા અને જ્યારે જ્યારે ઇટલીની જરૂર પડી તો ચાઇનાએ એનાથી શું છે કે ઇન્વોઇસિંગ કરી એટલે પૈસા માગ્યા એટલે શું છે કે એકદમ બહુ ખરાબ પ્રકારનું ઉદાહરણ છે ને ચાઈના સેટ કર્યું બીજું હું તમને એક્ઝામ્પલ આપ્યો ત્યારે પાકિસ્તાનમાં બે ત્રણ દિવસ પહેલા એ લોકોએ માસ્ક મંગાવ્યા હતા તો માસ્ક અંડરવેર ના બનેલા માસ્ક મોકલેલા છે આ લોકોએ એટલે આ અત્યારે જે પરિસ્થિતિ છે ને જેમાં ચાઇનાની બહુ જ થૂથુ થઈ રહી છે એમાં શું ઇન્ડિયન ગવર્મેન્ટ છે ને લાંબુ રીતે વિચારી રહી છે અને ફોર એક્ઝામ્પલ જો અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે જે એમને જેને ફોન કરીને જે નરેન્દ્ર મોદીથી કદાચ ઓબ્વિયસલી આના માટે જ ડીપલી વાત કરી હશે કે એમનું એવું માનું છે આ દવાથી એમનું હેલ્પ થાય છે પણ ઇન્ડિયાને જો બીજી બધી વસ્તુની જરૂર પડે હું તમને એક્ઝામ્પલ આપું કે જે મારા નોલેજમાં છે હું એક્સપર્ટ નથી આ ફિલ્ડનું જે રીતે કે આની જે ટેસ્ટિંગ કીટ છે સૌથી સારી જે કંપની જે છે જે વર્લ્ડમાં જે વખણાય છે એ એબેટ બનાવે છે અત્યારે અને બીજું રોસ બનાવે છે એ અમેરિકામાં શું છે કે તમે સમજો બંને એમનું પ્રોડક્શન ત્યાં થાય છે ત્રીજું છે સૌથી સારા જે માસ્ક અને સૌથી સારી ક્વોન્ટિટીમાં માસ્ક આખી દુનિયાને પ્રોવાઈડ કરતું એ થ્રી છે એ બી અમેરિકન કંપની છે તો થ્રી જે છે કંપની તમે સમજો એ બી અમેરિકન કંપની છે હવે તમે સમજો કે આપણે મને એવું લાગે છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી છે ને એ બહુ જ કેરફુલી છે ને એ સ્ટેપ લઈ રહી છે કે અત્યારે આપણી પરિસ્થિતિ ઓલમોસ્ટ કંટ્રોલમાં છે પણ વી ડોન્ટ નો કે કાલુટીને આપણને છે ને ટેસ્ટિંગ માટે છે ને વધારે ટેસ્ટિંગ કરવા પડે અને એના માટે જે ડિવાઇસીસ જે છે મેડિકલ ઇક્વિપમેન્ટ છે કે આ સપોઝ આ જે માસ્કની વાત કરીએ કે થ્રી એમ સૌથી વધારે મોટો પ્રોડ્યુસર છે ત્યારે કદાચ આપણને બી જરૂર પડે ભવિષ્યમાં એવું બી બને કે વેક્સિનનું આટલું બધું જે જે રીતે એક રિસર્ચ ચાલી રહ્યું છે કે એની શોધખોળ માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે દુનિયાના સાયન્ટિસ્ટ નો કે ક્યાં યુરોપથી આવે ક્યાં તો નોર્થ અમેરિકાથી આવે તો અત્યારે ઇન્ડિયાએ જો આ સપોઝ આ જે દવા છે અને જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો કે યુરોપિયન કન્ટ્રીઝ છે કે અમેરિકાને શું છે કે અગર પુરવઠો પહોંચાડીને અગર હેલ્પ કરે તો એનાથી મારું એવું માનવું છે કે ભવિષ્યમાં આ બધી વસ્તુ જ્યારે આપણને કોઈ તકલીફ પડશે કે જરૂરિયાતની કોઈ વસ્તુ હશે ત્યારે આ બધા કન્ટ્રી આપણને સારી રીતે જોશે એ મારું માનવું છે એટલા માટે શું છે કે આજે થઈ રહ્યું છે એ પ્રમાણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સારા સ્ટેપ લઈ રહી છે ચોક્કસ તો ભારત સરકારના પગલા ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે વેલી જાગી ગઈ છે સરકાર અને તે તે રીતના પગલા પણ સજાગ લઈ રહી છે ધર્મેશભાઈ આપની પાસે આવવા માંગુ કોવિડ નાઇન્ટીન થી સમગ્ર વિશ્વ અત્યારે પરેશાન છે અને ક્યાંક ને ક્યાંક આના પાછળનું મુખ્ય કારણ એ ચાઇના છે પણ આ બધી વાતો તો આપણે બધા જાણીએ છીએ પણ કોવિડ નાઇન્ટીન જે એક મહામારી જે છે આ મહામારી વચ્ચે ભારતની શું પરિસ્થિતિ છે અને ખાસ ટેસ્ટિંગની સુવિધામાં કોવિડ નાઇન્ટીન માટે ભારત ક્યાં છે ટેસ્ટિંગ માટે વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન માટે ટેસ્ટિંગ માટે ત્રણ મેથડ છે પહેલી છે પીસીઆર મેથડ બીજી છે એન્ટીબોડી મેથડ અને ત્રીજી છે એન્ટીજેન મેથડ પીસીઆર મેથડ છે એ આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે કે કોઈપણ વાયરસ પીસીઆરમાં આપણે શું કરીએ વાયરસના નાના નાના ટુકડા હોય એને આપણે એમ્પ્લિફાય કરીને આ ટુકડો આ કોરોના વાયરસનો છે કે બીજા કોઈ વાયરસનો છે એ આપણે આઇડેન્ટિફાઈ કરીએ બીજ જે આપણે ઇન્ડિયામાં આપણે યુઝ કરીએ છીએ ને વિશ્વના મોટા ભાગના દેશો પીસી પીસીઆર મેથડથી આ ટેસ્ટનો કરે છે તથા આ બીજી મેથડ છે એન્ટીબોડી સ્ક્રીનિંગ બરાબર એન્ટીબોડી જે એન્ટીબોડી મેથડમાં છે એ રેપિડ ગાર્ડ મેથડ છે જે આપણને પંદરથી ત્રીસ મિનિટમાં મેક્સિમમ એક કલાકમાં આપણને રિઝલ્ટ આપી દે જે પીસીઆર મેથડ પાંચથી છ કલાક લગાડે છે સાઉથ કોરિયાએ આ એન્ટી એન્ટીબોડી મેથડથી એની મોસ્ટ ઓફ ધ પોપ્યુલેશનનું સ્ક્રીનિંગ કરીને જે સસ્પેક્ટ હતા એ લોકોને આઇસોલેશનમાં રાખીને ઘણો કંટ્રોલ રાખ્યો છે ત્રીજી મેથડ છે એન્ટિજન સ્ક્રીનિંગ એન્ટીજન સ્ક્રીનિંગ એટલે શરીરમાં જ્યારે વાયરસ આપણે આવે તો એને જરૂરિયાત પ્રમાણે એ પ્રોટીન બનાવે બરાબર એ પ્રોટીન આપણે ડિટેક કરીને જાણી શકીએ કે આ વાયર આ પ્રોટીન આ વાયરસનો છે કે નહીં હવે જે બંને મેં મેથડ કીધી એન્ટીજન અને એન્ટીબોડી મેથડ એનું ફાઇનલ કન્ફર્મેશન તો પીસીઆર મેથડથી જ થાય તો આપણી પાસે ભારત સરકારે ટેસ્ટિંગ માટે ઘણી સારી સુવિધા કરેલ છે અને ટેસ્ટિંગના નંબર્સ ઉપર ચર્ચા થઈ શકે પણ આપણે ભારત સરકારે એના માટે ઘણો ઘણો સારો પ્રયત્ન કર્યો છે ઘણા પ્રાઇવેટ પેથોલોજી લેબોરેટરીઝને પણ એપ્રુવલ આપ્યું છે જેની પાસે એનએબીએલ સર્ટિફિકેટ હોય જેની પાસે પીસીઆર કરવા માટેનું એનએબીએલ સર્ટિફિકેટ હોય મોટી લેબ હોય એ લોકોને ટેસ્ટિંગ માટેની ફેસિલિટી આપી છે ત્યાં એ લોકો ટેસ્ટિંગ કરી શકે પણ એના માટે પણ સરકારે ગાઈડલાઇન રાખી છે કોને કોને ટેસ્ટ કરી શકાય હા હજી ચર્ચા વિચારણા પાઇપલાઇનમાં છે આઈસીએમઆરમાં કે એન્ટીબોડી મેથડથી આપણે જે માસ પોપ્યુલેશન જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન કર્યું છે ત્યાં આ મેથડ યુઝ કરીને

અહીંયા ગુજરાતમાંથી આપણા ટોરેન્ટના એમડી સુધીરભાઈ હતા ઝાયડસના એમડી પંકજભાઈ પણ હતા અને એમની સાથે બહુ વિસ્તારથી પ્રધાનમંત્રીએ આ બાબતની દવાની અછત ઊભી ના થાય એના માટેની મીટિંગો કરેલી વિડીયો કોન્ફરન્સથી એમણે બધી અને ખાતરી મેન્યુફેક્ચરરો આપેલી હતી કે ઇન્ડિયામાં કોઈપણ જાતની અછતને અમે પહોંચી વળીશું આ એમના જે બી જરૂરિયાત હતી એ સરકારી લેવલથી જ્યાં કારણ કે સૌથી વધુ જો ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ નડતું હોય તો પોલ્યુશન ડિપાર્ટમેન્ટ છે અને એની હેરાનગતિ એટલી બધી છે કે ઇન્ડસ્ટ્રી થાકી ગઈ છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અહીંથી બીજા સ્ટેટમાં જવા માંડી હતી પણ એની ઉપર પણ ઉપરથી પ્રધાનમંત્રી અને એમની જે ટીમ છે એણે સારી એવી મહેનત કરી ગુજરાતની જે મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ તો પોતે આરોગ્ય મંત્રી છે નીતિનભાઈ એમણે પણ જ્યાં લગતી જ્યાં બી આવી હેરાનગતિ એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે ઇન્ડસ્ટ્રી પણ ખભે ખભા મિલાઈ સરકારના જે આ પોઝિટિવ યજ્ઞ છે કારણ કે આખા વર્લ્ડની અંદર હાહાકાર છે કારણ કે આ એ કોઈ નાની વસ્તુ નથી આ બહુ મોટી લડાઈ છે કારણ કે જે પહેલી વિશ્વયુદ્ધ થયું જ્યારે પહેલું યુદ્ધ થયું તો એ ઓલરેડી તલવારોથી લડાયેલું હતું બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કદાચ એ બંદૂકોથી લડાયું હતું પણ આ ડોક્ટરો પેથોલોજી અને ફાર્મસી કેમિસ્ટ દ્વારા આ લડાઈ લડવાની છે અને આની અંદર આપણે વિજય મેળવવાનો છે ચોક્કસ ચોક્કસ અને આ લડાઈમાં હજી તો એવું કહેવાય કે લડાઈની શરૂઆત છે ઘણી લાંબી લડાઈ છે અને આ લાંબી લડાઈમાં આપણે સંયમ રાખીને એકબીજાના સાથ સહકાર આપીને કામ કરવાનું છે જશુભાઈ સો ટકા સાચી વાત કહી વિનોદભાઈ આપની પાસે આવવા માંગો જે પણ સમગ્ર પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે દવા પર ક્યાંક ને ક્યાંક દંગલ થતું હોય તેવું પણ કહી શકાય પણ શું આના કારણે આવનાર સમયમાં કે ભારતની આર્થિક પરિસ્થિતિ અથવા તો ભારત અમેરિકાના આર્થિક કરાર વચ્ચે કોઈ ઇફેક્ટ પડશે ધ્રુવી કાલે જે ડોનાલ્ડ ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ થોડું આપ્યું છે ને એ આઈ થિંક અનડિઝાયરેબલ સ્ટેટમેન્ટ કહેવાય કે આવું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ કારણ કે અમે ઇન્ડિયા અને યુએસની એક ફ્રેન્ડશીપ બહુ સ્ટ્રોંગ છે અને હું એવું માનું છું પર્સનલી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ નરેન્દ્ર મોદી છે ને કે એ હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પને યુને એક ફ્રેન્ડશિપ એક પર્સનલ ફ્રેન્ડશિપ બી છે તો શું છે કે એમને આ સ્ટેટમેન્ટ આપવાની કોઈ જરૂર નથી અમે શું છે કે ઇન્ડિયા હેલ્પ કરવાનું જ હતું કારણ કે ઇન્ડિયાની એક પોતાની એક સ્ટ્રેટેજિક પોલિસી છે વસ્તુ શું છે કે અત્યારે આ જે આઉટબ્રેક પછી છે ને અમારું એવું માનું છે કે જે ઇકોનોમિક જે ફોલોઆઉટ છે ને આખા વર્લ્ડમાં ઇનએવિટેબલ છે અનિવાર્ય જે થવાનું જ છે કે તમે સમજો કે હું તો એવું માનું છું ગ્રેટ ડિપ્રેશન આવશે અને ગ્રેટ ડિપ્રેશનમાં શું છે કે હવે શું છે કે ઇન્ટરનેશનલ લેવલે તમારે છે ને કે કન્ટ્રી ટુ કન્ટ્રી જેટલા કન્ટ્રીનું કોર્ડિનેશન સારું હશે ત્યાં તમે વિન કરશો અને એ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહુ સારી રીતે પ્લેસ છે એટલે આઈ થિંક ધેટ ઇઝ ધેટ ધેટ્સ અ વેરી પોઝિટિવ થિંગ ચોક્કસ સમયનો અભાવ છે માટે ધર્મેશ ભાઈ આપની પાસેથી ટૂંકમાં જાણવા માંગીશ કે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે કારણ કે આ એવી લડાઈ છે કે જેમાં આ બે પાસા મહત્વના છે તો સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે ઝડપી સુધરાવ આવે અથવા તો તેના થકી ઝડપી સારા પરિણામ આવે તે માટે લોકોને શું અપીલ કરશો શું કહેશો લોકોને તો ફક્ત એટલે જેમ જશુભાઈએ કીધું કે ફાર્મસિસ્ટ લોકો પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો એ લોકોની જવાબદારી એ ઉપરાંત પણ સરકારની પણ લડાઈ છે જવાબદાર નાગરિક તરીકે આપણી પણ લડાઈ છે તો એના માટે આપણે વખતો વખત જેમ સરકારના દિશા નિર્દેશ આવે એ પ્રમાણે આપણું એનું પાલન કરીએ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે જે ઘરે રહેવાનું છે તો ઘરે લોકડાઉનમાં ઘરે રહીએ બિનજરૂરી બહાર જવાનું ટાળીએ તો આપણે આ રોગને આપણે ઘણો કંટ્રોલ કરી દીધો છે ચાર મહિનામાં પાંચ હજાર કેસ એ બહુ મોટી વસ્તુ કહેવાય કે પાંચ હજાર કેસ સુધી આપણે કન્ફાઈન્ડ રહ્યા છીએ તો આપણે સરકારને મદદરૂપ થઈ શકે આપણી હવે સરકાર તો એનું કામ કરે જ છે પણ હવે જવાબદાર નાગરિક તરીકે હવે આપણે બધાએ હક ભોગવ્યા છે હવે આપણે ફરજો નિભાવવાની છે તો એના માટે સરકારને લોકલ પ્રશાસનને ડૉક્ટરોને ત નર્સિંગ સ્ટાફને એ બધા સાથે સહકાર આપીને આપણે આગળ વધીએ સર હાથ વારંવાર ધોઈએ અને પોતાની સ્વાસ્થ્યનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખીએ પરંતુ આના ઉપર ભારતે પોતાનું સ્ટેટમેન્ટ ક્લિયર કર્યું છે કે અમે મદદ કરીશું પણ પહેલા ઘરનું ધ્યાન રાખીશું ઘરમાં પૂરતો જથ્થો હશે તો અમે ત્યારબાદ જો કોઈ જથ્થો હશે તો અમે જે પ્રભાવિત દેશ વધુ છે તેને મદદ કરવાનું વિચારીશું ને ત્યારબાદ ચોક્કસ તે બીજાને પણ મદદ કરશે સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રજા લેતા પહેલા આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ દવાના દંગલમાં અત્યારે હાલ બસ આટલું જ સેફ રહો નમસ્કાર